नमस्कार विद्यार्थी मित्रों, धोरण 9 विषय विज्ञान पाठ 14 આપણે આવતીકાલના લેક્ચરમાં શું ભણ્યું હતું તો કે ગ્રીન હાઉસ અસર કોને કહેવાય, ગ્રીન હાઉસ અસર એટલે શું થાય, આપણે એના અમુક ફોટોસ જે છે એ પણ જોયેલા હતા. તો આજના આવે છોકરાઓ, મેં તમને કીધેલું હતું કે ગ્રીન હાઉસ અસર આપણે પૃથ્વીને અનુલક્ષીને પણ ભણવાનું છે કે ભાઈ ગ્રીન હાઉસ અસર આપણે આવતીકાલે તો જોયું હતું કે ગ્રીન હાઉસ અસર વનસ્પતિ માટે કેમ ઉપયોગી છે, તો કે ઠંડા વિસ્તારમાં અમુક ઉષ્ણ કટિબંધીય વનસ્પતિઓને પૂરતા પ્રમાણમાં ગરમી અને પ્રકાશ મળી રહે તેના માટે આપણે ગ્રીન હાઉસ અસર ફાયદારૂપ છે. પરંતુ હવે પૃથ્વી માટે કેમ જે ગ્રીન હાઉસ અસર છે, ગ્રીન હાઉસ ઇફેક્ટ કહેવાય, ગ્રીન હાઉસ અસર કહેવાય એ વધે, તો તેના લીધે આપણે પૃથ્વીને કઈ રીતના નુકસાન પહોંચે છે તો એ ભણવાનું છે. તો ગ્રીન હાઉસ અસર વાતાવરણીય પ્રક્રિયામાં પણ થાય છે. આપણે કાલ જોયું હતું કે ગ્રીન હાઉસ અસર એટલે શું, તો કે એની ઉપર એક પ્રકારનું આવરણ હતું કાચનું, તેના લીધે જે ગરમી છે એ ગરમી જે કાચની બહાર છે એ નથી જઈ શકતું, બરાબર છે. તો એ જ રીતના જે ગ્રીન હાઉસ અસર છે એ પૃથ્વીની જે પૃથ્વીનું વાતાવરણ છે તેમાં પણ જોવા મળે છે. કઈ રીતના કેમ થાય છે જોઈએ, તો કે કેટલાક વાયુઓ ખાસ કરીને કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે, એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે એનું કામ શું, તો કે જે પૃથ્વી છે એ પૃથ્વીના જે વાતાવરણમાં જે ગરમી છે એ ગરમીને શું કરી રાખે છે, તો કે પૃથ્વી ઉપર જ જાળવી રાખે છે. અમુક ગરમી છે એ ઉપર અવકાશ તરફ જતી નથી, એની પાછળનું કારણ શું છે, ગરમીનું પ્રમાણ એટલે કે ઉષ્મા, ઉષ્મા એટલે ગરમી, આ ગરમીનું પ્રમાણ જે પૃથ્વીનું સરેરાશ તાપમાન જે છે એ આપણે જોઈ શકીએ છીએ કે જળવાય, પૃથ્વી ઉપર ગરમી જળવાઈ રહે છે, એની પાછળનું કારણ કોણ છે, તો કે એ છે કાર્બન ડાયોક્સાઇડ. હવે જેમ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જે છે કે CO2 જે છે કાર્બન ડાયોક્સાઇડ છે એ વધે, તેમ ગરમી પણ શું થાય, તો કે વધે. જેમ કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 નું પ્રમાણ વધે તેમ ગરમી પણ શું થાય, તો કે વધે છે. કાર્બન ડાયોક્સાઇડ જો ઘટે તો ગરમીનું પ્રમાણ પણ કેવું થાય છે, ઘટે. પણ હાલના સમયમાં દરેક વિદ્યાર્થીઓને ખબર હશે, દરેક વિદ્યાર્થીઓ અનુભવ કરી શકતા હશો કે પહેલાના સમયમાં આજથી 10 વર્ષ પહેલા જે હતું પૃથ્વીનું તાપમાન, એટલે કે જે ગરમી પહેલા હતી અને અત્યારના છે, બેમાં ચેન્જ લાગે છે, બેમાં ફરક લાગે છે. હા, તો કે લાગે છે, બરાબર છે. કઈ રીતના લાગે છે, તો કે ભાઈ પહેલા જે તાપમાન હતું પૃથ્વીનું એના કરતા અત્યારનું તાપમાન વધી ગયું છે. તો શું કામ વધ્યું, કારણ કે CO2 નું પ્રમાણ વધ્યું છે, વાહનોના ધુમાડા, અમુક બળતણો, પછી આપણે વન જે છે એટલે કે જંગલોનો નાશ કર્યો છે, તેના લીધે વાતાવરણમાં કેનું પ્રમાણ વધે છે, તો કે CO2 નું પ્રમાણ વધ્યું. CO2 નું પ્રમાણ વધે એટલે વાતાવરણમાં ઓટોમેટિકલી આપણે અસર જોવા મળે છે. એ અસર એટલે કોણ, તો કે વાતાવરણમાં CO2 વધે એટલે ગરમીનું પ્રમાણ વધે છે, એની રીતના જ વધી જાય છે. તો CO2 છે એનું કામ, તો કે વાતાવરણમાં ગરમી જે છે જાળવી રાખે, બરાબર છે. તો આમાં લખ્યું કે કેટલાક વાયુઓ ઉષ્મા એટલે કે ગરમીને પૃથ્વીની બહારના વાતાવરણમાં જતા રોકે છે, એ કોણ રોકે છે મેઇન, તો કે CO2. જે ગરમી છે ધીરે ધીરે બહારની તરફ, વાતાવરણની બહારની તરફ જતી હશે તો એને રોકી રાખે છે, બરાબર છે, એ શોષી લે છે, કોણ, તો કે CO2. આની અસરથી, આની અસર એટલે કઈ અસરથી, તો કે બહારના વાતાવરણમાં જે ઉષ્મા જાય છે, જે ગરમી જાય છે એ હવે જવા દેતા નથી, કોણ, તો કે CO2, કાર્બન ડાયોક્સાઇડ. તેની અસરથી શું થાય છે, તો કે વાતાવરણમાં ગરમીનું પ્રમાણ શું થાય છે, વધી શકે છે. અને પૃથ્વીનું વાતાવરણમાં જો ગરમીનું પ્રમાણ વધે તો પૃથ્વીનું જે સરેરાશ તાપમાન છે ધીમે ધીમે વધે છે. પહેલાના સમયમાં, હાલના સમયમાં 45-47 ડિગ્રી જેટલું તાપમાન વધે છે ભાઈ, ક્યારે, તો કે ઉનાળામાં. તો પહેલાના સમયમાં આટલું તાપમાન ના વધતું, આટલા સેલ્સિયસ ના થતું, એની પાછળનું કારણ શું, તો કે પહેલાના સમયમાં ભાઈ વાહનોનો વપરાશ ઓછો હતો, વન એટલે કે જંગલો, વૃક્ષો, બરાબર છે, એ વધુ પ્રમાણમાં હતા. પણ હાલના સમયમાં શું છે, તો કે બધું છે, વાહનોનો વપરાશ વધી ગયો છે જેમાંથી કાર્બન ડાયોક્સાઇડ બહાર આવે છે, બરાબર છે, બળતર છે, અમુક કારખાનાઓ જે છે એમાંથી અમુક ધુમાડા નીકળે છે, એ પણ વાતાવરણને નુકસાન પહોંચાડે છે. કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે એટલે વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધે, બરાબર. આમ પૃથ્વીનું સરેરાશ તાપમાન વધે છે, જે ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર છે. ગ્લોબલ વોર્મિંગનો અર્થ શું થાય, તો કે ભાઈ અમુક, માની લો તમે હિમાલય નામ સાંભળ્યું છે, કે જ્યાં શું છે, ધ્રુવ પ્રદેશો, કે જ્યાં બરફ, હિમવર્ષા થતી હોય છે, બરફ છે,
હવે એ બરફ જે છે આ પૃથ્વીનું તાપમાન વધવાને લીધે બરફ છે ધીરે ધીરે પીગળે છે, એ બરફ પીગળી એટલે કે એનું પાણી થયું, બરાબર છે? બરફનું જે બરફને ગરમી મળે એટલે શું થાય, પાણી થાય. હવે એ પાણી ધીમે ધીમે જે સમુદ્ર છે એમાં ભળી જાય છે, અને સમુદ્રની સપાટી ધીમે ધીમે કેવી થાય છે, તો કે વધે છે, જે શું કહેવાય, ગ્લોબલ વોર્મિંગ. અને ભવિષ્યમાં જે છે સુનામીઓ આવવાનો જે ભય છે એ રહે છે, બરાબર છે? જાપાનમાં અમુક વર્ષે તમે જોઈ શકતા હોય છોકરો, જાપાનમાં અમુક વર્ષે જે સુનામી આવતી જ હોય છે. શું કામ? તો કે પૃથ્વીનું જે જે તાપમાન વધે છે તેના લીધે શું થાય છે, ગરમી વધી, ગરમી વધે તેના લીધે જે ધ્રુવ પ્રદેશમાં રહેલો જે બરફ છે એ પીગળે છે, એ પીગળે છે તેના લીધે જે શું થાય છે, તો કે એ પાણી મહાસાગરોમાં ભળે છે, એટલે જે સાગરો જે છે એટલે કે દરિયો છે તેની સપાટીમાં એના સ્તરમાં શું થાય છે, તો કે વધારો થાય છે, જે શું કહેવાય, ગ્લોબલ વોર્મિંગ કહેવાય છે. તો આ વાત હતી ગ્રીન હાઉસ અસર, બરાબર છે? દરેક વિદ્યાર્થીઓને સમજાઈ ગયું હશે માનું છું, દરેક વિદ્યાર્થીઓ આ પહેલા લખી લ્યો, ત્યાર પછી હું તમને એક આજનો બીજો નવો ટોપિક જે છે એના વિશે વાત કરી આપણે, પણ પહેલા દરેક વિદ્યાર્થીઓ આ લખી લ્યો, બરાબર? જો છોકરાઓ, ત્યાર પછી વાત કરવાની છે કે ઓઝોન સ્તર. આ ઓઝોન સ્તર છે છોકરાઓ વેરી ઇમ્પોર્ટન્ટ, તમને ધોરણ 10માં પણ આવશે, આ ગ્રીન હાઉસ અસર પણ આવશે ને આ ઓઝોન સ્તર પણ આવશે. અને ઓઝોન સ્તર જે છે તમને લોકોને 3 માર્કમાં પૂછાઈ શકે એવો પોઈન્ટ છે, આ એક બી પોઈન્ટ છે, સમજજો, આગળ પણ ઉપયોગી થશે દરેક વિદ્યાર્થીઓને. તો ઓઝોન સ્તર છે શું પહેલા તો એ સમજીએ, પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં એ સમજશે કે ઓઝોન સ્તરનું વિઘટન કઈ રીતના થાય, વિઘટનની અસર શું થાય. પણ આજના માત્ર સમજવાનું છે, તે શું સમજવાનું છે, તો કે આ જે ઓઝોન સ્તર જે છે એ એના વિશે, ઓઝોન સ્તર ખરેખર છે શું, તો કે પૃથ્વીના ઉપરના વાતાવરણમાં ઓક્સિજન છે એ 3 પરમાણીય અણુ સ્વરૂપે હોય છે, જ્યારે વાતાવરણમાં ઓક્સિજન જે છે 2 પરમાણીય અણુ સ્વરૂપે હોય છે. તો હવે આનો અર્થ શું થાય, તો કે અહીંયા તમને એક આકૃતિ ડ્રો કરું છોકરાઓ. માની લો કે આ જમીન છે, આ વાતાવરણ છે આપણું, આ જમીનની સપાટીથી તમે ઉપર જેમ જાશો તેમ શું થાય છે કે પૃથ્વીના ઉપરના વાતાવરણમાં, માની લો કે આ પૃથ્વી છે આખી, એના ઉપરના વાતાવરણમાં ઓક્સિજન ક્યાં સ્વરૂપે હોય છે, તો કે 3 પરમાણીય અણુ સ્વરૂપે, એટલે કે આ સ્વરૂપે. એ સમજવા માટે હું પહેલા તો તમને દરેકને આ લઈ જઈશ કે ખાલી જો ઓ લખ્યો હોય તો એ શું કહેવાય, ઓક્સિજનનો પરમાણુ કહેવાય, પરંતુ આ જે ઓટુ લખ્યો છે તો એ શું કહેવાય, ઓક્સિજનનો અણુ કહેવાય. પણ કેવો અણુ કહેવાય ઓક્સિજનનો, તો કે ઓક્સિજનનો દ્વિપરમાણીય અણુ. શું વચાય એને છોકરાઓ, ઓક્સિજનનો દ્વિપરમાણીય અણુ. જો તમને સમજાવું છું, આ જે ઓટુ જે છે આને શું વચાય, તો કે ઓક્સિજનનો દ્વિ એટલે 2 પરમાણીય અણુ. શું કામ દ્વિ કીધું, તો કે અહીંયા કેટલા છે, તો કે 2. શું કામ પરમાણીય કીધું, તો કે અહીંયા શું છે, ઓક્સિજનના કેટલા પરમાણુ છે છોકરાઓ, ઓટુ એટલે શું હોય, તો કે 2 વાર ઓ હોય. કેટલી વાર હોય, 2 વાર ઓ. ઓક્સિજનનો 1 પરમાણુ, ઓક્સિજનનો 1 પરમાણુ, એટલે 1 ને કેટલા થયા, તો કે 2. એટલે આને શું વચાય, તો કે આ ખરેખર આને વચાય છે ઓક્સિજનનો દ્વિપરમાણીય અણુ. શું કામ અણુ, શું કામ કીધો, તો કે અહીંયા કેટલા છે, 2 છે. જો 1 હોય તો આપણે એને શું કહેશું, પરમાણુ. જો 2 હોય તો પરમાણુ, 3 હોય તો પરમાણુ,
એટલે કે હંમેશા યાદ રાખવાનું કે 1+1 બરાબર કેટલા થાય છોકરાઓ 2 એ રીતના પરમાણુ વત્તા પરમાણુ એટલે કે કોણ થાય અણુ પરમાણુઓ જોડાઈને શું બનાવે છે અણુ બનાવે છે તો આમાં ફરક છે ખાલી ઓ લખ્યો હોય તો આ ઓક્સિજનનો પરમાણુ કહેવાય જો આ ઓ2 લખ્યો હોય તો ઓક્સિજનનો અણુ કહેવાય પણ કેવો તો કે ઓક્સિજનનો દ્વિપરમાણીય અણુ આપણે જે શ્વાસમાં ઉપયોગમાં લઈએ છીએ એટલે કે આપણી આજુબાજુ વાતાવરણમાં જે ઓક્સિજન છે ક્યાં સ્વરૂપે હોય છે ઓ2 સ્વરૂપે પરંતુ આપણે વાતાવરણથી જેમ ઉપર જઈએ તે ઓક્સિજન છે એ ઓ2 સ્વરૂપે નથી હોતો પણ ક્યાં સ્વરૂપે હોય છે ભાઈ તો કે ઓ3 સ્વરૂપે હોય છે એટલે કે આ પૃથ્વી જે છે બરાબર છે માની લો કે આપણે આ જમીન છે તેનાથી જેમ જેમ ઉપર જઈએ તેમ ઉપરના વાતાવરણમાં આ જે ઓક્સિજન છે ક્યાં સ્વરૂપે હોય છે તો કે ઓ3 બરાબર છે આ સ્વરૂપે હોય છે જ્યારે પૃથ્વીની આ જે આજુબાજુ જે વાતાવરણ છે એમાં ક્યાં સ્વરૂપે હોય છે ઓક્સિજન તો કે ઓ2 સ્વરૂપે બરાબર છે ખબર પડે છે આ જે છે ઓ2 સ્વરૂપે હોય છે એટલે કે આ દ્વિપરમાણીય અણુ કહેવાય ના ત્રિપરમાણીય અણુ કહેવાય શું કામ ત્રિપરમાણીય અણુ કહેવાય તો કે એમાં કેટલા છે 3 અને શું કામ દ્વિપરમાણીય તો કે આમાં કેટલા છે તો કે 2 અને દ્વિપરમાણીય અને ત્રિપરમાણીય બરાબર છે તો આપણે આટલી પહેલા વસ્તુ સમજવાની છે કે પૃથ્વીના ઉપરના વાતાવરણમાં જે ઓક્સિજન જે છે એ ક્યાં સ્વરૂપે હોય છે તો કે 3 પરમાણીય અણુ સ્વરૂપે હોય છે જ્યારે વાતાવરણમાં ઓક્સિજન ક્યાં સ્વરૂપે હોય છે તો કે દ્વિપરમાણીય અણુ સ્વરૂપે હોય છે દરેક વિદ્યાર્થીઓ પહેલા આ લખી જાઓ 2 પોઈન્ટ ત્યાર પછી તમને નેક્સ્ટ સમજાવું છું બરાબર છે તો દરેક વિદ્યાર્થી પહેલા લખી જાઓ જો છોકરા ત્યાર પછી છે કે ઓઝોનનું જે સૂત્ર તમને પૂછે કે ઓઝોનનું સૂત્ર શું થાય તો કે O3 શું થાય O3 આપણે કેમ ઓક્સિજનમાં આપણે O લખીએ O2 લખીએ એ રીતના માની લ્યો કે તમને પૂછશે કે ઓઝોનનું સૂત્ર શું થાય તો કે O3 હવે ઓઝોન જેનું કામ શું છે આપ જે પૃથ્વીનું વાતાવરણ છે ઉપર જેમ જાય વાતાવરણની જેમ ઉપર જઈએ છે ક્યાં જે છે કોણ હોય છે તો કે ઓઝોન હોય છે આ જે O3 જાય રીતે મેં લખ્યું છે આ શું કહેવાય આપો તો કે આને કહેવાય છે ઓઝોન સ્તર શું કહેવાય આને આપો ઓઝોન સ્તર આનું કામ શું છે તો કે આ સૂર્ય જે છે સૂર્યમાંથી જે કિરણો આવે છે જે કિરણો આવે છે એટલે કે સૂર્યપ્રકાશ આવે છે પૃથ્વી ઉપર એ સૂર્યમાંથી આવતા જે સૂર્ય હોય છે એમાંથી અમુક છે હાનિકારક હોય છે આપણા માટે એટલે કે આપણે નુકસાન કરે એવા અમુક કિરણો હોય છે એનું નામ છે યુવી કિરણો અલ્ટ્રાવાયોલેટ કિરણો બરાબર છે સૂર્યમાંથી આવતા હાનિકારક એટલે કે યુવી કિરણોને પૃથ્વી પર આવતા રોકે છે એ રોકે કોણ તો કે ઓઝોન સ્તર સામાન્ય રીતે જો આપણા ઘરે ચા બનતો હોય છે તો ડાયરેક્ટ ચા પી લઈ તો કે ના ચાને શું કરીએ છીએ પહેલા ચા હોય તો ચાને આપણે ગાળીએ છીએ ગળણી વડે તો કે હા પછી જે આવે છે આપણે ચા પીએ શું કામ તો કે જે કચરો છે કચરા સ્વરૂપે કોણ છે ચાની ભૂકી હોય અમુક મસાલો નાખ્યો હોય તો એ પણ હોય તો એ છે અલગ થઈ જાય છે તો એ જ રીતના અહીંયા જે સૂર્યમાંથી આવતા જે અમુક કિરણો છે જે આપણા માટે કેવા છે હાનિકારક છે આપણે નુકસાન કરતા છે એ અહીં ગળાઈ જાય છે એને શું કરે ફરી પાછા પરાવર્તિત કરી દે બરાબર છે પૃથ્વી પર આવતા નથી તેના લીધે શું થાય તો કે આપણે રક્ષણ મળે છે આપણને એક પ્રકારનું નુકસાન થતું નથી તેના લીધે તો કે આપણે ક્યુ આવરણ ક્યુ સ્તર તો કે ઓઝોન સ્તર આવેલું છે બરાબર છે એટલે તમને પૂછે કે ઓઝોન સ્તરનું જે કામ છે એ શું છે તો કે સૂર્યમાંથી આવતા હાનિકારક કિરણો એટલે કે યુવી કિરણોને શોષી લે છે બરાબર છે અને શું કરે છે ભાઈ તો કે એ પૃથ્વી પર આવવા દેતા નથી બરાબર છે આ જે છે કોનું કામ થયું ઓઝોન સ્તરનું કામ થયું બરાબર છે ઓઝોન સ્તરનું કામ ફરી પાછું બોલ દઉં કે સૂર્યમાંથી આવતા હાનિકારક કિરણો એટલે કે યુવી કિરણોનું શું કરે છે આ ઓઝોન સ્તર શોષણ કરે છે આ જે ઓઝોન જે છે એ શું કરી લે તો કે એને શોષી લે છે અને પૃથ્વી ઉપર આવતા રોકે છે આ કોનું કામ થયું ઓઝોનનું કામ થયું સૂત્ર શું O3 દરેક વિદ્યાર્થી લખી લ્યો બરાબર છે આકૃતિ ડ્રો કરવાની જરૂર નથી આ તો મેં તમને સમજાય એટલે આકૃતિ ડ્રો કરેલી છે દરેક વિદ્યાર્થી પહેલા લખી લ્યો